વેલકમ ટુ જીએસટીવી, હું છું પ્રવીણ અને અમારા વિશેષમાં આપનું સ્વાગત છે. ટીમ ઇન્ડિયાને પ્રથમ મેચમાં જ આ સિરીઝમાં હારથી શરૂઆત કરવી પડી છે. ફરીથી ટીમ ઇન્ડિયા આ જ મેદાન પર, આ જ વિકેટ પર શ્રીલંકા સામે ટકરાશે. ભારત શ્રીલંકા વેસ્ટ ઇન્ડિઝ પર અમારી ખાસ વિશેષ કેરેબિયન ક્લાસિક. ટ્રાઇ સિરીઝમાં હારથી શરૂઆત કર્યા બાદ ટીમ ઇન્ડિયા બાઉન્સ બેક કરવા માટે સજ્જ છે. ટીમ ઇન્ડિયા આજે કિંગસ્ટનમાં શ્રીલંકા સામે ટકરાશે. આ મેદાન પર ટીમ ઇન્ડિયા અને લંકન ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે હારી ચૂકી છે. ખાસ કરીને આજે ધોનીની ગેરહાજરીમાં કોહલીની કપ્તાની અને યંગ બ્રિગેડની ખરી કસોટી થશે. ફરીથી એ જ મેદાન છે જ્યાં ટીમ ઇન્ડિયાને ટુર્નામેન્ટની શરૂઆતમાં જ વેસ્ટ ઇન્ડિઝે ઝટકો આપ્યો. હવે ટીમ ઇન્ડિયા આ જ મેદાન પર શ્રીલંકા સામે ટકરાશે. બંને ટીમ પ્રથમ મેચમાં આ જ મેદાન પર વેસ્ટ ઇન્ડિઝ સામે હારી ચૂકી છે. ખાસ કરીને હવે નાવ સંભાળવા માટે ટીમ ઇન્ડિયા પાસે ધોની પણ નથી. વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમ ઇન્ડિયા સામે બાઉન્સ બેક કરવાનો પડકાર છે. તો બીજી તરફ લંકન ટીમ પણ સિરીઝમાં જીતનું ખાતું ખોલવા માટે આતુર છે. સબીના પાર્કની વિકેટ પર બંને મેચના પરિણામ જોતા આજે ટોસનું મહત્વ વધી જશે. બંને મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ હારી છે. વિકેટ પર પ્રથમ દાવમાં બોલરોને સારી એવી મદદ મળે છે, જો કે બાદમાં વિકેટ બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન બની જાય છે, જેથી આજે કોઈ પણ ટીમ ટોસ જીતશે તો ચોક્કસપણે ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કરશે. ઓપનિંગ ગેમમાં લંકન ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે માત્ર 208 રનમાં જ સમેટાઈ ગઈ હતી. તો આ તરફ ટીમ ઇન્ડિયાની ઇનફોર્મ બેટિંગ લાઇનઅપ વેસ્ટ ઇન્ડિઝ સામે માંડ 229 રનના સ્કોર પર પહોંચી. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ બંને ટીમની બેટિંગ લાઇનઅપનો પ્રથમ મેચમાં હાલ એક સરખો રહ્યો. ટીમ ઇન્ડિયાના બે જ બેટ્સમેન ચાલ્યા, સુરેશ રૈના અને રોહિત શર્મા. તો બીજી તરફ લંકા તરફથી જયવર્ધને અને કેપ્ટન મેથ્યુઝ સિવાયના બેટ્સમેનો પાણીમાં બેસી ગયા. ખાસ કરીને આજે મહેન્દ્રસિંહ ધોનીની ગેરહાજરીમાં વિરાટ કોહલીની કપ્તાનીનો ખરો ટેસ્ટ થશે. ધોનીના રિપ્લેસમેન્ટ તરીકે આવેલા અંબાતી રાયડુને આજની ફાઇનલ 11માં તક મળી શકે છે, કેમ કે ટીમ પાસે મિડલ ઓર્ડરમાં બેકઅપ તરીકે રાયડુ સિવાય કોઈ વિકલ્પ નથી, જેથી આજે પણ કદાચ મુરલી વિજયને ફાઇનલ 11થી બહાર બેસવું પડી શકે છે. આ સિવાય ટીમ ઇન્ડિયામાં ફેરફારની શક્યતા ઓછી છે. બીજી તરફ લંકન ટીમને પણ દિશાનની ખોટ પડી રહી છે. વિન્ડિઝ સામેના મુકાબલામાં ટીમના બોલરોએ કેપ્ટનને નિરાશ કર્યા હતા. તેમ છતાં આજે લંકન ટીમમાં પણ ફેરફાર થવાની શક્યતા નહીવત છે. બંને ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં ટકરાઈ ચૂકી છે, જેમાં ટીમ ઇન્ડિયા લંકન ટીમ પર તમામ પાસાઓમાં હાવી સાબિત થઈ હતી. પરંતુ અત્યારે પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે. ટીમ ઇન્ડિયા સામે આજે હારના ઝટકામાંથી બહાર આવી જીતનું ખાતું ખોલાવવાનું દબાણ વધી ગયું છે. સ્પોર્ટ્સ ડેસ્ક, જીએસટીવી. તો ભારત અને શ્રીલંકા બીજા ટ્રાઈ સિરીઝના મુકાબલામાં આજે કિંગસ્ટનમાં ટકરાશે. આ સમગ્ર મુદ્દે વાતચીત કરવા માટે આપણી સાથે છે કોચ ભગીરથ ઠાકુર અને પૂર્વ રણજી ખેલાડી રાજુભાઈ ભટ્ટ. બંને મહાનુભાવોનું જીએસટીવીમાં સ્વાગત છે. સૌપ્રથમ ભગીરથજી, તમને પૂછવા માંગીશ, બંને જે મેચના પરિણામ રહ્યા તેના પરથી એક વાત નક્કી થઈ ગઈ છે કે વિકેટની કન્ડિશન શું છે, અહીંયા ટોસનું શું મહત્વ છે, અને બીજી તરફ ભારત પાસે આજે મહેન્દ્રસિંહ ધોની નથી, પૂરી સિરીઝમાંથી આઉટ થઈ ગયો છે યંગ બ્રિગેડ અને ખાસ કરીને વિરાટ કોહલી. કેમ કે 2012 નો એશિયા કપ જોઈએ ત્યારથી વિરાટ કોહલીને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પહેલી વખત એક ખરો ટેસ્ટ વિરાટ કોહલીને આપવો પડે તેમ છે. આજની મેચમાં વિકેટનું મહત્વ રહેશે, તમે કહ્યું એ બરાબર છે.
એની સાથે સાથે ટોસનું બી રહેશે. જો આપણે થોડાક 3 દાડા પહેલાંનો વિચાર કરીએ તો 3 દિવસ પહેલાં વરસાદની વકી હતી અને તેને લઈને ગ્રાઉન્ડ એ લોકોએ પૂરું વોટરિંગ નહીં કર્યું હોય. એના પછીની મેચ પછી એ મેચ જે આપણે રમ્યા વેસ્ટ ઇન્ડિઝ જોડે, એ મેચની અંદર બાઉન્સ અનઇવન રહ્યો. અનઇવન બાઉન્સના દાખલા તરીકે ગેલ હતો, આપણો ધવન હતો, એ લોકોને જે રીતે આઉટ થયા એ બાઉન્સને લીધે આઉટ થયા. હવે જ્યારે એક દિવસ એમને બીજો મળ્યો છે અને છતાં બી ત્યાં આગળ વરસાદની વકી છે એમ મને જાણવા મળ્યું છે. સાચી વાત તો ગોડ નો છે, પણ આ કન્ડિશનમાં ગ્રાઉન્ડમેન વિકેટને પૂરેપૂરું વોટરિંગ નહીં કરે અને વિકેટ આજે જ્યારે 5મે 6ઠે દાડા આવી હશે ત્યારે ડ્રાય બોન ડ્રાય થઈ ગયેલી વિકેટ હશે, જે કંઈ થોડું મોઇશ્ચર હશે એ પહેલો જે બોલિંગ કરનાર સાઈડ હશે એને વધારે એડવાન્ટેજ રહેશે ને એને થોડો બાઉન્સ બી મળશે અને સ્પિનર્સને થોડી હેલ્પ બી મળશે. જે રીતે સેકન્ડ બોલિંગ કરનારને વિકેટથી કોઈ હેલ્પ મળતી નથી અને બાઉન્સ બી નથી મળતો, બાઉન્સ મળે છે તો એ બાઉન્સ અટકેલો બાઉન્સ આવે ને બોલર્સને વધારે ટોઇલ કરવું પડે છે. ગઈ મેચમાં આપણા બોલર્સોએ સારી બોલિંગ કરી, એ હવે ભૂતકાળની વાત થઈ ગઈ. શ્રીલંકાની મેચમાં શ્રીલંકા સામે આપણે કાયમ ડોમિનેટિંગ સ્ટેજમાં રહેલા છે. આપણે શ્રીલંકાને ઘણી વખત રમ્યા, ઘણી વખત હરાવ્યા. શ્રીલંકાના બોલર્સને આપણે સારી રીતે જાણીએ છીએ. એમના 4 બોલર્સ જે રીતે રહે, કુલશેખરા લો કે મલિંગાને લો કે એ મેન્ડિઝને લો અને મેથ્યુઝ ઇઝ અ સપોર્ટિંગ વન. હવે આ ચારે 4 બોલર્સ, એ 4 બોલર્સને આપણે ઘણી વાર રમેલા છે આપણા બેટ્સમેનો ને આ વિકેટમાં એ બોલર્સને કંઈ એક્સ્ટ્રા હેલ્પ મળી જાય જો પહેલી એ લોકોને બોલિંગ કરવાની આવે તો. એ જ રીતે આપણા બોલર્સ 3-3 પેસ બોલર્સ, યાદવ છે, ઈશાન છે ને ભુવનેશ્વર છે, એ 3 બોલરો ખરેખર પ્રશંસાને પાત્ર છે કે એમણે ખરેખર સારી બોલિંગ કરીને વેસ્ટ ઇન્ડિઝની બેટિંગ સાઈડને એક જગ્યાએ ઊભી રાખી દીધેલી હતી. એ જ રીતે આજે બી જો આપણને બોલિંગ કરવા મળે તો આપણે બી આપણા બોલર્સ એ જ રીતે એમને ટ્રીટમેન્ટ આપશે. હવે વાત રહી રિપ્લેસમેન્ટની. હવે રિપ્લેસમેન્ટમાં અત્યારે ઓપનિંગ પેરને એ લોકો ડિસ્ટર્બ નહીં કરે એવું મારું અનુમાન છે. દિનેશને બી ડિસ્ટર્બ નહીં કરે, કારણ કે દિનેશ એ રેગ્યુલર વિકેટ કીપિંગ કરતો આવેલો છે અને વેસ્ટ ઇન્ડિઝની વિકેટ એ આપણા જેવી નથી, આપણાથી સહેજ જુદી વિકેટ છે અને ત્યાંનો જો આ જશે રાયડું જશે તો બી એ એક તો લાંબી જર્ની કરીને થાકેલો છોકરો હશે ને સાથે સાથે કીપિંગ કરવાનું એને માટે એકદમ સહજ નહીં રહે. જ્યારે જો હજુ બી એ લોકો અમિત મિશ્રાને ટીમમાં મૂકે તો આપણને નીચેના ઓર્ડરમાં 7 નંબર ઉપર વી હેવ એ ઓલરાઉન્ડર. અમિત ઇઝ અ ગુડ બોલર, વેરાયટી ઇન હિઝ ઓન વે, હી હેઝ ટેકન વિકેટ્સ અને હી ઇઝ અ ગુડ ફિલ્ડર. તો કોમ્બિનેશનની વગેરે જે વાત ચાલી રહી છે કે કદાચ રાયડુ પહોંચ્યો હશે અને કદાચ થાકેલોને તો કદાચ આજની મેચમાં રાયડુને ડેબ્યુ કરવાની તક મળી શકે છે, સારો એવો બેટ્સમેન છે. રાજુભાઈ તમને પૂછવા માંગીશ, જે રીતે ભગીરથભાઈએ વાત કરી વિકેટની જે કન્ડિશન છે, શરૂઆતમાં મોઇશ્ચર મળશે, આજનો ટોસ ઇમ્પોર્ટન્ટ રહેશે, તમને શું લાગી રહ્યું છે વિરાટ કોહલીની કપ્તાનીમાં પ્રથમ વખત ભારતીય ટીમ જ્યારે ઉતરશે અને પ્રેશર છે ટીમ પર, પ્રેશર છે કમબેક કરવાનું, ફાઇટ બેક કરવાનું, ભલે શ્રીલંકા સામે ઘણી વખત રમી ચૂક્યું છે તેમ પણ વિકેટને જોતા અને હાલનું જે ફોર્મ, જે કરંટ સિરીઝનું જોતા ટીમ માટે બાઉન્સ બેક કરવા આસાન નહીં. પ્રવીણ, જોવા જઈએ તો લાઈક આપણે જે રીતે પહેલી મેચ આપણે હાર્યા છીએ તો વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચ એ એક પ્રથમ હાર એક આપણા માટે એક વેકઅપ કોલ છે એવું કહી શકાય. અને લાઈક ભારતીય ટીમ એક આ ચેમ્પિયન ટ્રોફીની જીત પછીથી આવી સામાન્ય ટુર્નામેન્ટમાં આમ તો જીતવાનો જુસ્સો જાળવી રાખવો સમગ્ર ટીમ માટે એ પણ એક અઘરો વિષય છે અને અઘરી વાત છે. તેમ છતાં લાઈક આજે હવે MS ધોનીની ગેરહાજરીમાં તમે જેમ વાત કરી એમ લાઈક અત્યારે હવે આપણો જે અત્યારનો હાલનો કેપ્ટન તો કોહલી કેટલા પ્રમાણમાં આની અંદર સક્સેસફુલ થશે, તો હું એવું માનું છું કે લાઈક જેમ ભગીરથભાઈએ કહ્યું એમ ટોસ ઇમ્પોર્ટન્ટ છે વિકેટ ઉપર, લાઈક આ વિકેટ ઉપર જે રીતે આગળના ટાઈમમાં જે રીતે વરસાદ પડેલો છે, થોડીક વિકેટ વપરાયેલી છે, બાલ્ડ હશે તો થોડોક અનઇવન લાઈક કંઈક ને કંઈક તમને દેખાશે, એનો બાઉન્સ હોઈ શકે છે. તો આ બધી વસ્તુની અંદર અને જે આગળની મેચો જે 2 થઈ છે એ બંને મેચો જોવા જઈએ તો લો સ્કોરિંગ ગેમ રહેલી છે. તો લો સ્કોરિંગ ગેમ અને એ ગેમ લો સ્કોરિંગ રહ્યા પછીથી પણ લાઈક 230 રન કરતા
લાઈક વેસ્ટ ઇન્ડિઝને પણ એટલી સ્ટ્રગલ કરવી પડેલી હતી ઇન્ડિયાની ટીમના બોલર સામે. તો જોવા જઈએ તો આપણા બોલર્સોએ બી સારું પરફોર્મન્સ કર્યું કહેવાય એ રીતે જોવા જઈએ તો. અને લાઈક જે રીતે ભગીરથભાઈએ આપણને વાત કરી એ પ્રમાણે આ ટુર્નામેન્ટની આ મેચ બંને ટીમ માટે ઇમ્પોર્ટન્ટ છે. એ બંને ટીમો પહેલી મેચ પોતાની હારેલી છે અને કદાચ હવે આગળની મેચમાં પોતાનો લાઈક પૂરેપૂરો પ્રયત્ન એક મેચ જીતી અને પોતે ક્વોલિફાય થવા માટેનો રેસમાં રહેવા માટેનો પણ પૂરેપૂરો પ્રયત્ન કરશે. તો બંનેનો એફોર્ટ રહે છે કે આજની મેચ જીતીને એક ટુર્નામેન્ટમાં કમબેક કરે, કેમ કે પાસ્ટની મેચ બંને ટીમ હારી ચૂકી છે. ભગીરથભાઈ તમને પૂછવા માંગીશ, વિરાટ કોહલીની વાત ચાલી રહી છે, કપ્તાનીનું એક્સ્ટ્રા પ્રેશર રહેશે, કપ્તાનીની જે જવાબદારી મળી છે ધોનીના સ્થાને, પરંતુ જો આમ જોઈએ તો એમાં કોઈ બેમત નથી કે શ્રીલંકન ટીમ વિરાટ કોહલીની ફેવરિટ છે, કેમ કે 31 વનડે વિરાટ કોહલી રમ્યો છે, નિયર અબાઉટ 1500 રન છે, 5 સદી છે, 8 અર્ધ સદી છે. અને જ્યારે બી સામે શ્રીલંકન ટીમ હોય વિરાટ કોહલી ફોર્મમાં આવી જાય છે તેનું લાઈવ એક્ઝામ્પલ આપણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં જોયું. મિડલ ઓર્ડરમાં એટલી બધી તક નહોતી મળી, સેમિફાઇનલમાં વિરાટ કોહલીની જે 58 રનની ઇનિંગ હતી એ ક્રુશિયલ પુરવાર થઈ, ત્યાંથી કમબેક કર્યું વિરાટ કોહલી અને ફાઇનલમાં જે પ્રમાણેની ઇનિંગ જરૂરી હતી એ વિરાટ કોહલીએ રમી. ઇન શોર્ટ વિરાટ કોહલી માટે ફેવરિટ શ્રીલંકન ટીમ છે, આજે એનો ફાયદો ને એનો એડવાન્ટેજ વિરાટ કોહલીને મળશે. તમે જે રીતે કહ્યું પ્રવીણભાઈ, વિરાટ કોહલી એ ખરેખર ડેશિંગ કેપ્ટન છે. મેં એને દુલીપ ટ્રોફીમાં કેપ્ટનશીપ કરતા જોયેલો છે. એ બિલકુલ નેગેટિવ વાત કરતો નથી, એ પોઝિટિવ વાત કરે છે, એટેકિંગ વાત કરે છે, ને સાથે સાથે એ એજ ગ્રુપનો છે કે જે એજ ગ્રુપ અત્યારે આપણી ટીમની અંદર પ્રિવેન્ટ કરે છે. એ બધા જ એક સરખા 25-30 છોકરાઓ છે, એટલે એને એમની સાથે કોમ્યુનિકેશન કરવામાં ઈગો કે સ્ટેટસનો પ્રોબ્લેમ નથી આવતો. બીજું, વિરાટ પોતે પરફોર્મિંગ માણસ છે, વિરાટ પોતે એક્સ્ટ્રા ઓર્ડિનરી ફિલ્ડર છે, ને એટ ધ સેમ ટાઈમ બેટિંગમાં એક વખત જો એ સેટ થઈ ગયો તો તમને એ આખી થ્રુ એન્ડ થ્રુ 50 ઓવર રમી શકે એવું કોન્સન્ટ્રેશનવાળો એ છોકરો છે. સેકન્ડલી, વિરાટને પોતાનો અનુભવ છે, કોહલીની આપણે ધોની સાથે એનું કોમ્યુનિકેશન ગેપ બહુ ઓછો છે, ને એ કોઈની બી સાથે કન્ફ્રન્ટેશન કરતા પહેલાં થોડો વિડ્રો કરી લે છે અને કોન્સન્ટ્રેશનનો એરિયા વધારી લે છે. સો આઈ હોપ કે જે રીતે ધોની ઇન્સ્ટિંક ઉપર બોલિંગ ચેન્જ કરતો હતો એમ વિરાટ ઇન્સ્ટિંક પર નહીં કરશે, વિરાટ પ્લાનિંગ પર કરશે ચેન્જ, કારણ કે એની આ પહેલી મેજર કેપ્ટનશીપવાળી મેચ થશે. અને આઈ વિશ હિમ ઓલ ધ લક કે એ ત્યાં આગળ સારો પરફોર્મન્સ કરે અને છોકરાઓને બી ઇન્સ્પાયર કરે. તો આશાઓ રહેશે વિરાટ કોહલી પાસેથી, કેમ કે યંગ ટીમ છે ને ફરીથી એક યંગ કેપ્ટન છે જેને ટીમ ઇન્ડિયાની કમાન સોંપાઈ છે હાલ પૂરતી ટ્રાય સિરીઝમાં. ભારત શ્રીલંકા સિરીઝ અંગે, ભારત શ્રીલંકાની મેચ અંગે આગળ પણ ચર્ચા શરૂ રહેશે બંને મહાનુભાવો સાથે, પરંતુ જીએસટી વિશેષમાં હાલ સમય થયો છે એક બ્રેકનો. આવતીકાલે તમે શીખશો પોટેટો ચોપ્સ અને બનાનાઝ અને ફ્લિટર્સ. આવતીકાલે બપોરે 2:30 કલાકે માત્ર જીએસટીવી પર. જીએસટી વિશેષમાં ફરી આપનું સ્વાગત છે. ધોનીની ટીમમાં ગેરહાજરીથી ટીમ ઇન્ડિયાને શું ફરક પડે છે તે વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચમાં પુરવાર થઈ ગયું. આજે એક તરફ ટીમ ઇન્ડિયા સામે હારના ઝટકામાંથી બહાર આવવાનો પડકાર છે, તો બીજી તરફ કોહલીની કપ્તાની પર સૌની મીત મંડાયેલી છે. ટ્રાય સિરીઝમાંથી ધોની આઉટ, ધોનીના સ્થાને અંબાતી રાયડુનો સમાવેશ, કોહલી સંભાળશે ટીમની કમાન.
ત્રિકોણીય સિરીઝના પ્રથમ મુકાબલામાં જ વેસ્ટ ઇન્ડિઝે ટીમ ઇન્ડિયાને ઝટકો આપ્યો. વિકેટના રિએક્શનને જોતા 230 રનનો લક્ષ્યાંક ટક્કર આપનાર કહેવાય. અને મેચના અંતે થયું પણ કંઈક એવું જ, ક્યારેક વેસ્ટ ઇન્ડિઝ તો ક્યારેક ટીમ ઇન્ડિયા હોટ સીટ પર રહી. એક સ્ટેજ પર એવું લાગતું હતું કે ભારત કેરેબિયન ટીમ પાસેથી જીત છીનવી લેશે. ડેથ ઓવર્સમાં મેચ રોમાંચક તબક્કામાં હતી, પરંતુ ટીમ ઇન્ડિયાનો માઇનસ પોઈન્ટ એ હતો કે આ પરિસ્થિતિમાં ટીમનો સાથી કપ્તાન પેવેલિયનમાં બેઠો હતો. એનો મતલબ એ નથી કે ધોનીએ આ મેચમાં કપ્તાની ન કરી, જેના કારણે ટીમ એક રોમાંચક જીત નોંધાવવામાં અસફળ રહી. પરંતુ જ્યારે ધોની મેદાન પર હોય ત્યારે ટીમનો જુસ્સો કંઈક અલગ જ હોય છે. ધોનીની કમી મેચનું કી ફેક્ટર સાબિત થઈ. આ વાત એક્ટિંગ કેપ્ટન વિરાટ કોહલીએ પણ કબૂલ કરી. Yeah, definitely there are times where you sort of under pressure and you miss him because he's really calm, but you know, the thing was that they lost three early wickets, but I thought the game might stretch till the end, but that one partnership changed my whole thinking. So that's one thing about captaincy, you got to think on your feet and you know, you got to think on the field, and I had to think of it as a 45 over game afterwards, and it wouldn't have gone till the end because the score was low. So we tried to take as many wickets as possible in attack, and you know, we were really close to winning it. Maybe one or two edges going to the fielders would have been really different. ભારતીય બોલરોની શરૂઆત ધારદાર રહી, જેના કારણે વિન્ડીઝ પ્રેશરમાં આવી ગયું. પરંતુ એક મોટી પાર્ટનરશિપને કારણે કોહલીની તમામ ગણતરીઓ ઉલટી પડી. બ્રાવો ચાર્લ્સની નિર્ણાયક ભાગીદારી તૂટી અને ભારતે ફરી મેચમાં વાપસી કરી. પરંતુ લો સ્કોરિંગ ગેમમાં એક નાનકડી ભાગીદારી પણ ક્રુશિયલ હોય છે, જેના કારણે કોહલી પાસે કોઈ બેકઅપ પ્લાન ન હતો. વિન્ડીઝની 8 વિકેટ પડી ચૂકી હતી અને જીત માટે જોઈતા હતા 19 રન. આ પરિસ્થિતિમાં બોલિંગ ચેન્જ અને ફિલ્ડ રિપ્લેસમેન્ટ સૌથી મહત્વનું હોય છે અને તેમાં મહેન્દ્રસિંહ ધોની માહેર છે. આવી જ પરિસ્થિતિનો સામનો ટીમ ઇન્ડિયાને ઇંગ્લેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં કરવો પડ્યો હતો. બાજી ઇંગ્લેન્ડના પક્ષમાં હતી, પરંતુ એક વખત ટીમ ઇન્ડિયા હોટ સીટ પર આવ્યા બાદ ધોનીએ મેચ ના છોડી. વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ સામેની મેચમાં બસ એટલો ફરક રહ્યો કે ઇંગ્લેન્ડ સામે ધોની મેદાન પર હતો અને વેસ્ટ ઇન્ડિઝ સામે પેવેલિયનમાં, જેથી અંદાજો લગાવી શકાય કે ધોનીની મેદાન પર હાજરી કેટલી મહત્વની હોય છે. ધોનીની ગેરહાજરીના કારણે ભારત વેસ્ટ ઇન્ડિઝ સામે હારી ગયું. હવે સમગ્ર સિરીઝમાં ધોની વગર ટીમ ઇન્ડિયાની યંગ બ્રિગેડની ખરી કસોટી થશે. સ્પોર્ટ્સ ડેસ્ક, GSTV. તો સૌથી સાતિર કપ્તાન મહેન્દ્રસિંહ ધોની હાલ ટીમ પાસે નથી, વિરાટ કોહલી ટીમની કમાન સંભાળી રહ્યો છે. રાજુભાઈ, તમને પૂછવા માંગીશ, જો ટીમ કોમ્બિનેશનમાં ફેરફાર થાય, ઇફ કદાચ આજે અંબાતી રાયડુ અવેલેબલ હોય, છતાં પણ એક ક્રમમાં કોઈ ડિસ્ટર્બન્સ કરવાનો વારો નથી આવતો. શિખર ધવન, રોહિત શર્માને ડિસ્ટર્બ કરાય તેમ નથી ઓપનિંગ જોડીમાં. વિરાટ કોહલી ત્રીજા નંબર પર સેટ છે, ચોથા નંબર પર દિનેશ કાર્તિક સેટ છે, પાંચમા નંબર પર રૈના સેટ છે. આમાં તમે મુરલી વિજયને કદાચ ઇન્ક્લુડ કરો તો ક્યાં રમાડી શકાય? પ્રવીણ, જોવા જઈએ તો જો મુરલી વિજયને ઓપોર્ચ્યુનિટી આપવાની વાત આવે તો મુરલી વિજય એના રિપ્લેસમેન્ટ માટે એને જે નંબર પર ધોની બેટિંગ કરતો હતો એ નંબર સિવાય એના માટે કોઈ અત્યારે જગ્યા દેખાતી નથી. કારણ કે આપણા બંને ઓપનિંગ બેટ્સમેનોએ ચેલેન્જર્સ ટ્રોફી અને ત્યાર પછીથી અત્યારની જે બી જે અત્યારે જે લોકો ટચમાં છે, જે એમનું કોમ્બિનેશન સેટ થયેલું છે, તે પ્રમાણે કદાચ મુરલી વિજયને માટેનો જે પ્રશ્ન છે તો એને ધોનીના રિપ્લેસમેન્ટમાં આવે તો ધોનીના નંબર પર બેટિંગ કરવાનો વારો આવે. પણ સાથે સાથે એક બીજો ઓલ્ટરનેટ પણ એ છે કે લાઈક તમે જો અમિત મિશ્રાને જો ઓપોર્ચ્યુનિટી આપીએ તો એક રાઇટ આર્મ લેગ સ્પિનર સાથે એક નવો લાઈક એક ઓલરાઉન્ડર જેવો એક ફિલ્ડર અને ફિલ્ડર સાથે એડ થઈ શકે એવો પણ એક ઓલ્ટરનેટ છે. અને સાથે સાથે જો અંબાપતિ રાયડુ લાઈક ઇન ટાઈમ, ભગીરથભાઈ હમણાં જ અમે અમારી સાથે વાત કરતા હતા કે જો ઇન ટાઈમ ત્યાં આગળ વેસ્ટ ઇન્ડિઝમાં લોંગ ટ્રાવેલ પછીથી પહોંચી ગયો હોય અને મેચ ફિટનેસ જો એનામાં પૂરેપૂરી હોય અને કદાચ જો એને રમવાનો વારો આવે તો એ કદાચ સૌથી બેસ્ટ ચોઇસ છે. કારણ કે અંબાપતિ રાયડુ IPLની મેચિસમાં બરાબરનો ટચમાં રહેલો છે, પૂરેપૂરો ફોર્મમાં રહેલો છે, કદાચ વધુ સારું પરફોર્મન્સ એ પણ આપી શકે ટીમ ઇન્ડિયાને, લાઈક એ પોસિબિલિટી છે. બીજી જોઈએ તો લાઈક ભારતની જે વિજય કૂચ લાઈક અત્યારે થંભી છે એ પહેલી મેચમાં આપણે એક લાઈક છેલ્લી ઓવરમાં આપણે એક છેલ્લી વિકેટ ના પાડી શક્યા એના લીધે એક મેચ હારેલા છીએ. પણ તેમ છતાં કોઈએ નિરાશ થવાની જરૂર નથી, ફરીથી એક વખત એ નિરાશા ખંખેરી અને આપણે ફરીથી એક શાનદાર દેખાવ કરવા માટેની તૈયારી કરવાની જરૂર આજની મેચ દરમિયાનમાં ચોક્કસ છે. પ્રવીણ, હું એવું માનું છું. તો વિરાટ કોહલીની કમાનમાં ભારતીય ટીમ આજે શ્રીલંકા સામે ટકરાશે. ભગીરથજી, તમને પૂછવા માંગીશ, અંબાતી રાયડુ જો અવેલેબલ હોય, અંબાતી રાયડુ અવેલેબલ હોય તો છઠ્ઠા ક્રમ માટેની જે જગ્યા ધોનીની છે
પરફેક્ટ બેસે તેવો બેટ્સમેન છે. કેમ કે જો છ સીઝનની વાત કરીએ, અંબાતી રાયડુ મુંબઈ તરફથી છઠ્ઠા ક્રમ પર જ રમેલો છે અને ઘણી એવી ઇનિંગ ઘણા પ્રેશરમાં, મોટા દિગ્ગજ ટીમ વચ્ચેના પ્રેશરમાં, એ જે પ્રેશરમાં ઇનિંગ ડેવલપ કરવા માટે અંબાતી રાયડુ જાણીતો છે, જેના માટે મનોજ તિવારી જાણીતો છે, અભિષેક નાયર જાણીતો છે, આ ત્રણની એક સમકક્ષ કેટેગરીમાં બેટ્સમેન આવે છે. અને જેના કારણે અત્યારે હાલ ધોનીના સ્થાને મિડલ ઓર્ડરમાં નંબર છ પર સિલેક્શન કમિટીએ બહુ સારું એવું રિપ્લેસમેન્ટ આપ્યું છે. પ્રવીણભાઈ સમજો, રાયડુ એક એવો બેટ્સમેન છે કે તમે એને કોઈ બી નંબર પર મોકલો તો એ છોકરો રન કરેલો છે. એ છોકરો અંડર 19 વખતે બી અમે લોકોએ સિલેક્ટ કરેલો ઇન્ડિયા વતી, અને ત્યારે બી એણે પરફોર્મન્સ કરેલો છે. સેકન્ડ, રાયડુ આપ કદાચ જાણતા જ હશો, એ વિકેટ કીપિંગ તો કરે જ લે, પણ છતાં બી આઉટફિલ્ડનો ઇઝ વન ઓફ ધી ફાસ્ટેસ્ટ ફિલ્ડર. ઇઝ પિકઅપ એન્ડ થ્રો આર રિયલી એક્સલન્ટ. એટલે રાયડુ તમને કોઈ બી જગ્યાએ ભારે પડે એવું નથી. થર્ડ, રાયડુ અને દિનેશ બેઓ સાઉથમાંથી આવે છે અને દે આર વેરી કીન ટુ ટેક ઓર રોટેટ ધ સ્ટ્રાઇક. સ્ટ્રાઇક એ લોકો કાયમ ચેન્જ કર્યામાં બહુ જ માને છે, નહીં કે પોતે બોલ પકડીને ઊભો રહે તે બેટ ને બોલને ટ્રાય કરે. સેકન્ડલી, રાયડુ ઇઝ અ હાર્ડ હિટર અને રિસ્ક લેવા માટે રાયડુ કોઈ બી જગ્યાએ પાછો પડે એવો નથી. પણ હજુ બી હું એ મતનો છું, એટલે બેક ઓફ ધ માઇન્ડ, કે જો એ લોકો અમિત મિશ્રાને એક્સપોઝર આપે તો એક વેરાયટી મળશે આપણને, એક બેટ્સમેન મળશે, એ બી હાર્ડ હિટર છે ને ફિલ્ડિંગમાં બી હી ઇઝ અ ગુડ ફિલ્ડર. નાવ ઇટ ઇઝ ટુ ધ ટીમ મેનેજમેન્ટ કે લોકો દિનેશ કાર્તિકને અંદર રાખીને રાયડુને વિકેટ કીપિંગનો લોડ ના આપે. એ અત્યારે ને અત્યારે જ પહોંચ્યો છે. ફોર યોર ઇન્ફોર્મેશન લેટ મી ટેલ યુ કે ભૂતકાળમાં લેટ એમએલ જયસિંહમાં ને આ જ રીતે ઇન્ડિયાથી ઓસ્ટ્રેલિયામાં મોકલવામાં આવતો રાત્રે, અને પ્લેનમાંથી સવારે ઉતરીને સવારે એણે સેન્ચુરી કરેલી હતી. સો આ છોકરાઓ ટફ છોકરાઓ છે. જો એ પહોંચી ગયો હશે તો નક્કી એને રમાડશે, અને રમાડશે તો હી ઇઝ ગોઈંગ ટુ પરફોર્મ. અંબાતી રાયડુ કદાચ અવેલેબલ હશે તો ભારતીય ટીમમાં આજે ફાઇનલ ઇલેવનમાં સ્થાન અંબાતી રાયડુનું પાક્કું છે, એમાં કોઈ બે મત નથી. આ તરફ જો લંકન ટીમની વાત કરીએ, ભગીરથભાઈ સૌથી વધુ કોમ્પિટિટિવ રહી છે અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં, વન ડે ક્રિકેટમાં ઇન્ડિયા ને શ્રીલંકા સૌથી વધુ ઓડીઆઈ રમ્યા છે. ઓસ્ટ્રેલિયા બાદ ઇન્ડિયા ને શ્રીલંકા 142 ઓડીઆઈ આજે રમશે. બંને એકબીજાથી માઇનસ પોઈન્ટ અને પ્લસ પોઈન્ટથી વાકેફ છે. લસિત મલિંગાની વાત કરીશ, તમામને ચોંકાવી દેનારા બોલર છે, શોર્ટ ફોર્મેટનો બેસ્ટ બોલર છે હાલનો. પરંતુ હજી સુધી આ બોલર પાસે એમ્પલ સ્ટાઇલ છે, સ્પીડમાં વેરિએશન છે, પરંતુ આ બોલર હજી સુધી ઇન્ડિયન બેટ્સમેનો સામે કોઈ એવી સ્ટ્રેટેજી શોધી નથી શક્યો, તોડ શોધી નથી શક્યો, જેથી આજે લંકા પર અને ખાસ કરીને મલિંગા પર ઇન્ડિયન બેટ્સમેન, ઇન્ડિયન ઇન્ફોર્મ બેટ્સમેનો હાલ હાવી રહેશે. મારા હિસાબે મલિંગા કરતાં કુલશેખર વધારે આપણને ડિસ્ટર્બ કરે છે. એનું કારણ છે કે હાઇટ છે એની, ઓવરઆર્મ નાખે પૂરેપૂરો અપ આર્મથી, અને સેકન્ડલી એનો બાઉન્સ અને એનો પેસ વધારે છે. મલિંગા રાઉન્ડ આર્મ છે, મલિંગાનો ખાલી ટો ક્રશર હવે બધા જાણી ગયેલા છે. અને થર્ડ ઇઝ કે મલિંગાને આ લોકો એટેક કરીને ડિસ્ટર્બ કરી જાય છે, જ્યારે કુલશેખરાને ડિસ્ટર્બ નથી કરી શકતા. રાજુ તું શું માને છે? આઈ થિંક હું તો જે રીતે કહું છું એ રીતે ભગીરથભી તમારો વિચાર બિલકુલ બરાબર છે કે મલિંગા એનીથી હવે આપણી ઇન્ડિયન ટીમના બધા જે સ્ટાર બેટ્સમેનો જે એસ્પેશિયલી એ બધા દે આર અવેર કે એ ક્યાં શું કરી શકે એમ છે. એના યોર્કરથી દે આર અવેર, એમના એને ગુડ લેન્થ પરથી જે એની જે આઉટ ગોઈંગ ડિલિવરી છે એનાથી અવેર છે. તો ભગીરથભી તમે જે કહો છો એમ મલિંગા એ ઇન્ડિયન ટીમ માટે એટલી થ્રેટ નથી હવે અત્યારે નથી રહેલો. તો મલિંગાની વાત કરી કે થ્રેટ નથી, પરંતુ હાલ કુલશેખરા પણ સારો એવું પરફોર્મ કરી ચૂક્યો છે, ભારત સામે ઘણી બધી ટુર્નામેન્ટ, ઘણી બધી મેચો રમી ચૂક્યો છે. રાજુભાઈ તમને પૂછવા માંગીશ, રંગના હેરાત, અજંતા મેન્ડિસ પહેલા પણ મિસ્ટ્રી સ્પિનર હતો, પરંતુ હવે ભારતીય બેટ્સમેનો તેને રમતા શીખી ગયા છે. આ બંને બોલરો ખાસું એવું કરી શક્યા નથી એવો વાતો સાંભળે, કદાચ એવું પોસિબિલિટી છે કે આજે સચિત્ર સેનાનાયકને કદાચ ફાઇનલ ઇલેવનમાં ઇન્કલુડ કરવામાં આવે જો ચેન્જીસ થાય શ્રીલંકન ટીમમાં. બેટિંગ ઓર્ડરમાં ચેન્જીસની કોઈ શક્યતા નથી, જો બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ચેન્જીસ થાય તો સચિત્ર સેનાનાયકને આજે ફાઇનલ ઇલેવનમાં તક મળી શકે છે. સચિત્ર સેનાનાયકને ફાઇનલ ઇલેવનમાં જો ચાન્સ મળી શકે છે, પણ એની સાથે સાથે એ લોકોએ પણ સારા બોલરને ક્યાંક ને ક્યાંક છુપાવવા પડશે. જેમ તમે અજંતા મેન્ડિસની વાત કરી તો અજંતા મેન્ડિસ
જ્યારે આ ક્રિકેટની અંદર શરૂઆતમાં એન્ટર થયો ત્યારે એની આઉટગોઈંગ ડિલિવરી અથવા તો એની એક્શનથી આપણે ક્યાંક ને ક્યાંક આપણા લાઈક દુનિયાના બેટ્સમેનો છેતરાયેલા છે. પણ જેમ જેમ આજે લાઈક તમે જુઓ તો મુરલી વિજય, અરે આપણે જે મુરલી હતો જે રાઇટર ઓફ સ્પિનર જેણે 600-700 વિકેટ લીધેલી હતી, એ પણ શરૂઆતમાં લાઈક એ બધાને છેતરી શકતો હતો. ત્યાં પછી જે રીતે ઇન્ડિયન બેટ્સમેનો એનાથી ટેવાયેલા હતા, એના છેલ્લા લેટર પાર્ટમાં ઇન્ડિયન બેટ્સમેનોએ એને બહુ ઓછી વિકેટ આપેલી છે અને લાઈક આપણા બેટ્સમેનો એને બહુ બહુ કમ્ફર્ટેબલી હેન્ડલ કરતા હતા. તો એ રીતે જોવા જઈએ તો લાઈક શ્રીલંકન જે સ્પિનર છે એ આપણા બેટ્સમેનોને એ ઉપર એટલા હાવી થઈ શક્યા નથી ભૂતકાળમાં પણ, અને આજે પણ હું એવું માનું છું ત્યાં સુધી હવે લાઈક શિખર ધવન, દિનેશ કાર્તિક અને લાઈક વિરાટ કોહલી તો આ લોકોએ પણ હવે જે રીતે પહેલી મેચમાં બેટિંગ કરી છે એના કરતાં કંઈક લાઈક રન કરવા માટે એમને જે જજવું પડ્યું છે એના બદલે આજની મેચમાં કંઈક વધુ સારો પરફોર્મન્સ કરવો પડશે એવું પણ લાગી રહ્યું છે. પ્રવીણ, તો બાઉન્સ બેક કરવાની બંને ટીમની સ્ટ્રેટેજી રહેશે આજની મેચમાં, કેમ કે અંતિમ મેચ હારી ચૂકી છે. ભગીરથભાઈ, તમને પૂછવા માંગીશ, એન્ડ ઓફ ધ ડે બોલિંગ અને બેટિંગ ડિપાર્ટમેન્ટમાં, બેટિંગ ડિપાર્ટમેન્ટમાં હાલ ધોનીના સ્થાને કદાચ અંબાતી રાયડુ અવેલેબલ હશે તો ફાઇનલ ઇલેવનમાં રમશે. બોલિંગની વાત કરીએ, રવિન્દ્ર જાડેજા, અશ્વિન, તમે અમિત મિશ્રાને સમાવેશ કરવાની વાત કરો છો, આપણી પાસે સારું એવું બેકઅપ રહેશે, કદાચ આજ અંબાતી રાયડુ નહીં હોય તો આપણી પાસે ત્રણ સ્પિનર રહેશે. રાઈટ, તમે કહો છો એમ, ઇવન રાયનાએ બી બોલિંગ કરી, વિકેટ લીધી, પણ આ વેરાયટી જુદી છે. પ્રવીણભાઈ, આ રાઇટ આર્મ લેગ સ્પિનર છે અને હી હેઝ અ ગુડ ગુગલી, એની પાસે ગુગલી બી સારો છે અને સેકન્ડલી ઇઝ વેરી ઇકોનોમિકલ બોલર. તમે તમારા સ્ટેટિસ્ટિક્સ જોઈ લેજો, એ બહુ ઇકોનોમિકલ બોલર છે અને હી એટેક્સ, હી ડઝન્ટ વેટ, હી એટેક્સ અ બેટ્સમેન, એટલે બેટ્સમેનને એ વિકેટથી બહાર ખેંચીને એને આઉટ કરવા પ્રયત્ન કરે છે, માર ખાવા માટે બીતો નથી. અને જો એ રમશે મિશ્રા તો આપણને રાઇટ આર્મ લેગ સ્પિનરની એક વેરાયટી મળશે અશ્વિન સાથે અને રવિન્દ્ર જાડેજા સાથે. તો વી હોપ કે કદાચ આજે અંબાતી રાયડુ અવેલેબલ ના હોય ને કદાચ અમિત મિશ્રાને ફાઇનલ ઇલેવનમાં રમવાની તક મળે તો ત્રણ મીડિયમ પેસર અને ત્રણ સ્પિનર સાથે ભારતીય ટીમ ઉતરી શકે છે. બંને મહાનુભાવોનો આ મેચ પર ડિસ્કસ કરવા માટે અને જીએસટીવી સ્ટુડિયોમાં આવ્યા માટે તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તો જીએસટીવી વિશેષમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જીએસટીવી. નમસ્કાર. આવતીકાલે તમે શીખશો પોટેટો ચોપ્સ અને બનાનાઝ અને ફ્લિટર્સ. આવતીકાલે બપોરે 2:30 કલાકે માત્ર જીએસટીવી પર.